કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના જન્મદિવસ નિમિત્તે ડિસેબલ વેલફેર ટ્રસ્ટમાં ઉજવણી કરવામાં આવી હતી. સુરતના કોંગ્રેસ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલા સહિત અન્ય કોંગી કાર્યકર્તાએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરની અધ્યક્ષતામાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અસલમભાઈ સાયકલવાલાને સાલ ઉઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજીનો આજે 73મો જન્મદિવસ છે અને 73મા જન્મદિવસ આજે દિવ્યાંગ બાળકોની સાથે ઉજવવાનું અમે નક્કી કર્યું હતું. એ મુજબ આજે દિવ્યાંગ બાળકોની શાળા પીપલોદ સુરત ખાતે કનુભાઈ ટેલરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી કનુભાઈ ટેલર કે જેઓની ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત આ શાળા છે, જેમના એ પ્રમુખ છે અને આ શાળાના પાયામાં હું પોતે પણ રહ્યો છું, એટલે આજે મારા સાથી કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા, વિજયભાઈ પાનસેરિયા, ઇમરાનભાઈ સોલંકી સાથે અમારા તમામ આગેવાનો આ જન્મદિવસ ઉજવવા માટે અહીંયા ખાસ દિવ્યાંગ બાળકોની વચ્ચે આવ્યા છે અને અમે આટલી જ પ્રભુને પ્રાર્થના કરે છે કે જે પરિવાર ગાંધી પરિવાર કે જે હંમેશા વિકલાંગો માટે એની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે અને દર 21 ઓગસ્ટે રાજીવજીના જન્મજયંતિ નિમિત્તે દેશના તમામ ઘણા એવા મોટી સંખ્યામાં વિકલાંગોને બાઇકનું વિતરણ કરે છે અને જેના માટે વિકલાંગોને માટે સેવા કરવા માટે દિવ્યાંગ દિલથી લાગણી છે એવા સોનિયા ગાંધીજી 73મા જન્મદિવસે પરમ કૃપાળુ પરમાત્મા એમને તંદુરસ્તી આપે, એમને જીવ 100 કરોડ કરતાં વધુ જીવે, આ દેશની વધુ સેવા કરે એવી અમારે તમામ કોંગ્રેસની શુભેચ્છા રહે.